અને હવે વાત કરીશું ઉત્તરાયણમાં દાનના મહિમાની. મકર સંક્રાંતિના પુણ્યકાળમાં દાન, જપ અને સ્નાન કરવાથી અનેક પ્રકારના દોષ, રોગ અને ત્રણ દોષમાંથી મુક્તિ મળે છે. પૂર્વકાળથી જ ભારતીય શાસ્ત્રોમાં મકર સંક્રાંતિનો અનેરો મહિમા છે. શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં ભ્રમણ કરી રહેલા સૂર્ય મકર સંક્રાંતિએ મકર રાશિમાં પોતાની સંક્રાંતિ એટલે કે ભ્રમણ શરૂ કરે છે, માટે તેને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ કહેવામાં આવે છે. મેષ રાશિ મસૂરની દાળ અને ગોળનું દાન કરવું. વૃષભ રાશિના લોકોએ ચોખા અને તલના લાડુનું દાન કરવું. મિથુન રાશિના લોકોએ મગ અને ગોળનું દાન કરવું. કર્ક રાશિના લોકોએ ગાયોને ઘાસચારાનું દાન કરવું. સિંહ રાશિ માટે ઘઉં તેમજ તલનું દાન કરવું. કન્યા રાશિ માટે મગનું દાન કરવું. તુલા રાશિ માટે ચોખા અને પૈસાનું દાન કરવું. વૃશ્ચિક રાશિ માટે મસૂરની દાળ અને તાંબાના પાત્રનું દાન કરવું. ધન રાશિ માટે ચણાની દાળ અને કઠોળનું દાન કરવું. મકર રાશિના લોકોએ તલનું તેલ અને જૂના વસ્ત્ર અથવા તો ગરમ ધાબળાનું દાન કરવું. કુંભ રાશિના લોકોએ કલર અને લાડુનું દાન કરવું, લોખંડના વાસણનું દાન કરવું. તો મીન રાશિના લોકોએ ચણાની દાળ કે રેશમી વસ્ત્રનું દાન કરવું. તો ઉત્તરાયણના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે. આજના દિવસે જો દાન પુણ્ય કરવામાં આવે તો ઘણું સારું માનવામાં આવે છે. અલગ અલગ રાશિના લોકોએ કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ આજના દિવસે તે અમે આપને જણાવી રહ્યા છીએ. મિથુન રાશિના લોકો મગ અને ગોળનું દાન કરી શકે છે. કર્ક રાશિના જાતકો ગાયોને ઘાસચારાનું દાન આજના દિવસે કરી શકે છે. સિંહ રાશિના લોકોએ ઘઉં તેમજ તલનું દાન આજે કરવું જોઈએ. ઉત્તરાયણના દિવસને દાન પુણ્યનો દિવસ પણ કહેવામાં આવે છે. આજના દિવસે દાન પુણ્યનું અનેરું ધાર્મિક મહત્વ છે અને એટલે જ આજના દિવસે લોકો ગાયોને ઘાસ ખવડાવે છે અને દાન પુણ્ય કરતા હોય છે. અલગ અલગ રાશિના જાતકોએ કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ આજના દિવસે તે અમે આપને જણાવી રહ્યા છીએ. મકર રાશિના લોકો તલનું તેલ કે પછી જૂના વસ્ત્રોનું દાન કરી શકે છે. તો કઈ રાશિના જાતકો કઈ વસ્તુનું દાન કરશે તો તેમને વધુ લાભ થશે તેની જાણકારી અમે આપને આપી રહ્યા છીએ. તમામ લોકો સવાર સવારમાં આજે ઉત્તરાયણના દિવસની શરૂઆત દાન પુણ્યથી કરતા હોય છે. લોકો ઘરની બહાર આવી રહ્યા છે, કેવી રીતે દાન પુણ્ય કરી રહ્યા છે તે જાણીશું અમારા સંવાદદાતા મૌલિક ધામેચ અમદાવાદથી. અને રાજકોટથી અમારા સંવાદદાતા સત્ય મંસૂર આપણી સાથે જોડાયા છે. જી મૌલિક, આજના દિવસે ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. અમદાવાદવાસીઓ આજના દિવસે કેવી રીતે દાન પુણ્ય કરતા હોય છે? બિલકુલ ઝીલન, ખાસ આજની વાત કરીએ તો આજ ઉત્તરાયણના દિવસે એટલે કે મકર સંક્રાંતિના પર્વના નિમિત્તે જે દાનપુણનું અનેરું મહત્વ રહેલું હોય છે અને તેને જ પગલે વહેલી સવારમાં જે શહેરીજનો છે તે દાનપુણ માટે કોઈ પણ જગ્યાએ જ્યાં ચારો નાખવા માટેની જગ્યા રાખવામાં આવતી હોય છે ત્યાં આગળ આવતા હોય છે. હું આપને દ્રશ્યથી વાકેફ કરવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે પ્રહલાદનગર વિસ્તાર છે કે ત્યાં વહેલી સવારે જ જે દાનપુણ કરવા માટે લોકો આવતા હોય છે અને તેના માટે જે અહીંયા ઘાસચારો આપવા માટે જે બહેનો અને ભાઈઓ જે દેખાય રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં ગાયો જે છે તેને અહીંયા આગળ ઘાસફૂસ ખાવા માટે પણ અહીંયા આગળ લાવવામાં આવતા હોય છે અને તે ભરવાડો દ્વારા લાવવામાં આવતા હોય છે. કેટલાક જે લોકો જે છે તેને આનું મહત્વ પૂછવાનો પ્રયત્ન કરી કે આજના દિવસે ખાસ જે દાનપુણ કરવાનું મહત્વ હોય છે. કાકા શું કહેશો આપ, જે રીતે અહીંયા દાનપુણ માટે મકર સંક્રાંતિ આવતા હોય છે શું મહત્વ છે? પૂન માટે છે, અત્યારે આખો દિવસ સારો છે એના માટે પૂન દાન કરવું જોઈએ, જરૂરિયાત છે. બિલકુલ, તો જે રીતે અન્ય લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસે ખાસ દાનપુણનું મહત્વ રહેલું છે. આંટી, આજના દિવસે જે રીતે દાનપુણનું મહત્વ રહેલું છે, આપ પણ અહીંયા દાનપુણ માટે આવ્યા છો, શું કહેશો? બસ
આજનું આપેલું દાન પુણ્ય ક્યારેય વ્યર્થ જતું નથી અને આપણા દરેકના માટે આ દાન પુણ્ય કરવું ખૂબ જ જરૂરી છે. એમ કે આજનો આ મહિમા ખૂબ જ વર્ષોથી ચાલ્યો આવે છે અને ચાલતો રહેશે કાયમ માટે. બિલકુલ બિલકુલ. તો જે રીતે અહીંયા જે લોકો દાનપુન માટે આવી રહ્યા છે તેઓ કહી રહ્યો છે કે આજનું જે દાનપુન છે તે વર્ષોના વર્ષો ફળિત થાય છે, એટલે કે તેનું જે ઉચિત ફળ છે તે પણ મળતું હોય છે અને તેના કારણે જે મહિમા જે છે તે વર્ષોથી સદીઓ પુરાનો જે મહિમા છે તેના કારણે આજે પણ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેમ પણ માની રહ્યા છે અને તેમને પેઢીઓ દર પેઢીએ પણ આ જ વિચાર જે છે તે લોકોમાં પણ ફેલાવી રહ્યા છે કે દાનપુનનું જે મહત્વ જે છે તે આજના દિવસે ખૂબ જ હોય છે અને આજના દિવસે દાનપુન પણ કરવું જોઈએ. ઝીલન જે બિલકુલ મૌલિક અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટથી સત્યમ પણ આપણી સાથે છે. સત્યમ, ગાયોને ઘાસચારો આજે નાખવામાં આવતો છે, ઉત્તરાયણનો આજે દિવસ છે, દાન પુણ્યનો વિશેષ મહિમા છે, ત્યારે રાજકોટ વાસીઓ બીજી કઈ કઈ વસ્તુઓનું દાન કરતા હોય છે? ચોક્કસથી, રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર એક સંતોની ભૂમિ છે અને અહીં દાનપુણનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ આજે મકર સંક્રાંતિનો જે તહેવાર છે ને આ તહેવારને લઈને લોકો પોતાના આજે તહેવારની વહેલી એટલે કે શુભ શરૂઆત જે માનવામાં આવતી હોય છે તે દાન પૂર્ણથી કરતા હોય છે અને લોકો માને છે કે આજના દિવસે દાન પૂર્ણ કરવાથી ઘણા એવા તેમના જીવનમાં ભાગ્ય જે કહેવાય કે મળે છે. અને આપણી સાથે અહીં જે કેટલાક જે લોકો છે કે જે અહીં દાન એટલે કે જે લીલું નાખવા ગાયોને આવ્યા છે કે તે આપણી સાથે જોડાય છે. શું કહેશો કે આજના આ જે તહેવાર નિમિત્તે આપ પોતાની જે શરૂઆત છે એક શુભ શરૂઆત જે માનવામાં લોકો માનતા હોય છે કે એક શુભ શરૂઆત સારા કામોથી થવી જોઈએ અને સારા કામોને લઈને આજ આપ દાન કરવા માટે અહીં પહોંચ્યા છો? આજે 14મી જાન્યુઆરી એટલે સંક્રાંતિનો દિવસ છે એટલે આપણે અહીંયા રાજકોટમાં બહુ એનું દાન પૂર્ણ કરવાનું બહુ મહત્ત્વ હોય છે એટલે સવારમાં વહેલા અમે સહપરિવાર ઉઠી અને સવારમાં વહેલા દાન કરવા નીકળીએ છીએ. તે પછી બાર પતંગ ઉત્સવ 10-11 વાગે 10 પતંગ ઉત્સવ કરવાનું મહત્ત્વ હોય છે. 10 પતંગ ઉડાડવાનું શરૂઆત કરીએ છીએ અને સાથે સહપરિવાર સાથે મળી અને પતંગ ઉત્સવ કરી બપોરે જમાડવાનું કરીએ છીએ અને સાંજે મોજશોખ કરી અને બધાય. ચોક્કસથી, શું આજે તમે દાન કર્યું? ભાઈ લીલું ગાયુંને લીલું નાખવાનું હોય છે અને આપણે દાન અમુક અનાથ આશ્રમ હોય છે અહીંયા અમુક આપણે અનાજનું દાન કરીએ છીએ અને ચોકલેટ છોકરાઓને ચોકલેટ શેરડી અને ચિકન ઉપર વિતરણ કરીએ છીએ. ચોક્કસથી, આપણી સાથે અન્ય જે લોકો જોડાય છે, કાકા શું કહેશો કે ખાસ કરીને આજના દિવસે દાન કરવાનું મહત્ત્વ શું હોય છે? આજના દિવસે દાન કરવાનું મહત્ત્વ એવું કે આપણે વર્ષમાં એક જ દી આવે છે. આ ભગવાનનો એવો દિવસ છે એક જ એવો કે આપણે કોઈ નાના માણસ હોય ના કરી શકતા હોય દાન એ આપણે આજે કરી શકીએ. આ 12 મહિનાનો એક જ એવો દિવસ આવે તો આજે હરેક માણસને અંદરથી ઉમંગ એવી થાય કે આપણે આ કંઈક કરવું જોઈએ. ચોક્કસથી, દરેક માણસને ઉમંગ થાય છે, ઉત્સાહ થાય છે અને એ જ ઉત્સાહ અને એ જ ઉમંગ અને જે નાના લોકો પ્રત્યેનો પ્રેમભાવ છે કે તે આ દાન કરવા માટે ખેંચીને લાવે છે. શું શું દાનો આજે કરવામાં આવતા હોય છે? આજની તારીખમાં કોઈ ગાયુંને લીલું નાખે, કોઈ છોકરાને તલના છે મમરાના લાડવા આપે, કોઈ કૂતરાને બિસ્કિટ નાખે દૂધ પીવરાવે, કોઈ આશ્રમમાં કોઈ વૃદ્ધાશ્રમ છે કોઈ અંધરાશ્રમ છે ગમે જઈને કોઈ દાન પુણ્ય કરે, કોઈ જમાડે, બધું આ રીતે મહત્વ જજો. એનાથી પુણ્ય આજની તારીખનું માણસને વધારે મળે એવું માન્ય છે. ચોક્કસથી, દરેક લોકો માને છે કે આજના દિવસે દાન કરવાથી ખૂબ જ સારું પુણ્ય મળે છે અને રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં પણ પોતાની જે આજની જે વહેલી સવાર છે એટલે કે શુભ સવાર જે માનવામાં આવતી હોય છે તે દાન પૂર્ણ કરી રહ્યા છે. ઘણા લોકો વૃદ્ધાશ્રમ જઈને જે વૃદ્ધાશ્રમમાં રહેતા જે લોકો છે કે તેને મદદ કરી રહ્યા છે, ઘણા લોકો ગરીબ પરિવારો છે કે તેમને પણ મદદ કરી રહ્યા છે, તો ઘણા લોકો છે કે તે ગૌશાળા તેમજ જે ગાયું છે કે તેને લીલું ખવડાવીને પણ કહેવાય કે મદદ કરી રહ્યા છે. જી જી બિલકુલ, આભાર સત્યમ અને મૌલિક સમગ્ર જાણકારી આપવા માટે, વાતચીત કરવા માટે. તો ઉત્તરાયણના દિવસની શુભ શરૂઆત લોકો દાન પુણ્યની સાથે કરી રહ્યા છે અને ગાયોને ઘાસ નાખી અને પોતાના દિવસની શરૂઆત કરી રહ્યા છે. આ સાથે સાથે બીજી પણ અનેક વસ્તુઓનું દાન આજના દિવસે કરવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે, ત્યારે ઉત્તરાયણના દિવસની શુભ શરૂઆત લોકો ગાયોને ઘાસચારો નાખીને કરી રહ્યા છે.